चलो बालको स्वाध्याय पांच पेजवी नो दाखलो चौथो समांतर श्रेणी त्रण आठ तेर अठार पछी टपका टपका नो केटलामु पद इठोतेर थाय केटलामु पद एटले आपणने दाखला चौथा मां आवुं केवा मांगे छे के पेलुं पद त्रण छे बीजुं पद आठ छे त्रीजुं पद तेर चौथुं पद अठार एम करता 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 कोई एक पद इठोतेर छे याद रखो पद इठोतेर छे खास ध्यान रखो पद तरीके इठोतेर छे एटले आने आपणे नंबर एक आपी दीधो आ ए वन आ बीजू पद छे ए टू त्रीजू ए थ्री ए चार आने आपने खबर नथी तो आपणे एने एन मुं पद धारी दे प्रथम पद द्वितीय तृतीय चतुर्थ अने आनो नंबर आपणे जाणता नथी तो एने आपणे एन मुं पद कही दीधुं હવે સૌ પ્રથમ કોઈ પણ હવે સમાંતર શ્રેણીના આગળ જે પણ દાખલા આવે ને એ બધામાં આપણે એ વન એ ટુ લગભગ હશે જ એના આધારે પહેલું કામ આપણે ડી શોધવાનું કરવાનું તો અહીંયા આપણે ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ એટલે આઠ એ વન એટલે ત્રણ એટલે પાંચ તો ડીની કિંમત આપણને મળી ગઈ પાંચ ડી બરાબર પાંચ એની ઉપર આપણે બોક્સ કરી લઈએ એટલે વારંવાર એનો ઉપયોગ આવશે તો સીધું ઉપયોગમાં લઈ શકાય હવે એ એન નું સૂત્ર લખવાનું છે એ એન બરાબર એ પ્લસ અહીંયા એન હોય તો અહીંયા એન માઇનસ વન ઇન્ટુ ડી તો એ એન એ એન એટલે એન મુ પદ એ આપણને આપેલું જ છે અહીંયા ઇઠોતેર તો અહીંયા લખી નાખું ઇઠોતેર બરાબર એ એટલે પ્રથમ પદ ત્રણ એન આપણે જાણતા નથી પદ કેટલામું છે તે અને ડીની કિંમત આપણે જાણીએ છીએ પાંચ એન એટલે પદનો નંબર આપણે શોધવો છે ત્રણને આ બાજુ લઈ લઈએ પહેલું કામ છે ને આ ત્રણને આ બાજુ લેવાનું ખાસ કરવાનું એટલે ઇઠોતેર ઓછા ત્રણ બરાબર એન માઇનસ વન ઇન્ટુ ફાઈવ આની બાદ બાકી થશે પંચોતેર એટલે એન માઇનસ વન ગુણ્યા પાંચ હવે આ બે ગુણાકારના સંબંધી છે એટલે પાંચ છે એ છેદમાં આવશે તો પંચોતેરના છેદમાં પાંચ બરાબર એન માઇનસ વન પંદર પંચા પંચોતેર તો પંદર બરાબર એન માઇનસ વન આ બાજુ આવશે એટલે પંદર વત્તા એક બરાબર એન તો એન બરાબર સોળ તેથી સોળમું પદ ઇઠોતેર થાય આ આપણો જવાબ થયો સોળમું પદ બરાબર આ રીતે આપણે દાખલો ગણી શકીએ હવે આપણે દાખલો પાંચમો આ જ રીતે તો પાંચમો દાખલો ગણવો હોય તેના માટે આપણે શું કરશું જુઓ અહીંયા આપણે આપી જ દીધા છે કે આ પહેલું પદ છે અહીંયા આપણે ફરી પાછી રકમ લખું છું સાત તેર ઓગણીસ એમ કરતા કરતા બસો ને પાંચ આ પેલું પદ જેને આપણે એ વન કહીએ બીજું પદ એટલે એ ટુ ત્રીજું પદ એટલે એ થ્રી આ આપણે નંબર જાણતા નથી એટલે એ એન આ શ્રેણી સાત થી શરૂ થાય છે બસો પાંચે પૂરી થાય છે તો એમાં કુલ કેટલા પદ હશે આ એક બે ત્રણ એમ કરતા કરતા આ કેટલા પદ છે શોધીએ કેટલા પદો હોય તો પેલું કામ આપણે ડી મેળવીએ ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ એટલે તેર એ વન એટલે સાત એટલે જવાબ આવ્યો છ એટલે કે ડી ની કિંમત આપણને છ મળી ગઈ છે હવે આપણે એ એન વાળું સૂત્ર મૂકીએ તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ એન હોય તો અહીંયા એન માઇનસ વન મૂકવાનો થાય હવે બાળકો આપણે જ્યારે પણ પદનો નંબર શોધવાનો હોય ને એટલે કે એન શોધવાનો છે અહીંયા જુઓ આપણે એ એ એટલે આપણી પાસે સાત છે ડી આપણને મળી ગયો છે છ અને એ એન તરીકે આપણને બસો ને પાંચ આપ્યા છે એટલે કે એનનું પદ એ બસો ને પાંચ છે એ પણ આપી દીધું છે અને આપણે શોધવાનું છે એન એન શું હોઈ શકે એન જેટલા એન દાખલા તરીકે દસ આવે તો આ શ્રેણીમાં દસ પદ હોય એન પંદર આવે તો પંદર પદ હોય અને એન ચોત્રીસ આવે તો ચોત્રીસ પદ હોય તો એ એન ની જગ્યાએ હું બસો પાંચ મૂકી દઉં એની જગ્યાએ સાત અને ડી ની જગ્યાએ છ એની જગ્યાએ સાત અને ડી ની જગ્યાએ છ પેલું કામ આને બાદ કરવાનું એટલે બસો પાંચ ઓછા સાત બરાબર એન માઇનસ વન ગુણ્યા છ બસો પાંચ માંથી સાત બાદ કરશું આવશે એકસો અઠાણું બરાબર એન માઇનસ વન ગુણ્યા છ તો એકસો અઠાણું ના છેદમાં છ બરાબર એન માઇનસ વન હવે આપણે આનો ભાગાકાર કરી નાખીએ તો છ તેરી અઢાર છ તેરી અઢાર એટલે તેત્રીસ બરાબર એન માઇનસ વન એકને આ બાજુ લઈ લ્યો તો એ પ્લસ થઈ જાય ચોત્રીસ બરાબર એન તો એન બરાબર ચોત્રીસ મળ્યા તેથી શ્રેણીમાં ચોત્રીસ પદો હોય કારણ કે એન બરાબર ચોત્રીસ એટલે આ ચોત્રીસમું પદ છે આ છે એ કેટલામું પદ છે ચોત્રીસમું પદ છે
આનો મતલબ એવો થયો કે આમાં 34 પદ છે, પહેલું બીજું ત્રીજું અને આ 34મું પદ છે, આવું આપણે કહી શકીએ. હવે એમાં જ આપણે બીજો દાખલો ગણવાનો છે, એમાં પણ આપણે આ જ સૂત્રથી ગણવાનો થાય છે. તો ફરી પાછી રકમ લખીએ, 18 15 પૂર્ણાંક 1 દૂતીયાંશ 13 અને માઇનસ 47. 18 એટલે પહેલું પદ, 15 પૂર્ણાંક 1 દૂતીયાંશ બીજું, 13 એટલે ત્રીજું, અને આને આપણે જાણતા નથી તો એનું પદ આપણે આવું લખી પણ શકીએ કે ધારો કે એનું પદ બરાબર એ, આવું પણ લખી શકીએ. પહેલા આપણે ડી શોધવાનું છે, તો ડી બરાબર એ ટુ માઇનસ એ વન. એ ટુ ની કિંમત અહીં જુઓ તો 15 પૂર્ણાંક 1 દૂતીયાંશ માઇનસ 18, તો આ 2 ગુણ્યા 15 એટલે 30, 30 ને 31, 31 ભાગ્યા 2 માઇનસ 18, 31 ભાગ્યા 2 માઇનસ 18, અહીં 2 લસા લીધો, 31 માઇનસ 18 દુ 36, 31 માંથી 36 જાય તો માઇનસ 5 છેદ 2. આ આપણને ડી ની કિંમત મળી માઇનસ 5 છેદ 2. હવે આપણે અહીંયા કે ડેટા બનાવીએ તો પ્રથમ પદ એ, આપણી પાસે 18 છે, ડી ની કિંમત માઇનસ 5 છેદ 2 છે, અને એનમું પદ એટલે એ એન બરાબર માઇનસ 47 છે, અને એન બરાબર આપણે શોધવાનું છે, તો એને આપણે આની અંદર મૂકીએ તો એ એન એટલે માઇનસ 47, એ એટલે 18 વત્તા અહીંયા એ એન માઇનસ 47 છે, તો માઇનસ 47 એ એટલે 18, એન આપણે મેળવવાનો છે, અને ડી એટલે માઇનસ 5 છેદ 2. પેલું કામ 18 ને આપણે આ બાજુ લઈ જઈએ તો માઇનસ 47 માઇનસ 18 બરાબર એન માઇનસ 1 અને માઇનસ 5 છેદ 2. માઇનસ 47 અને માઇનસ 18, 8 ને 7 15 અને 6 એટલે માઇનસ 65 બરાબર એન માઇનસ 1 માઇનસ 5 છેદ 2. પેલું કામ એ કરીએ કે બે બાજુ માઇનસ છે તો પ્લસ કરી દઈએ તો 65 બરાબર એન માઇનસ 1 ગુણ્યા 5 છેદ 2. 5 છેદ 2 ગુણાકારથી જોડાયેલા છે તો ડાબી બાજુ જો આવશે તો વ્યસ્ત થઈ જશે. 13 5 65 તો 13 2 26 બરાબર n માઇનસ 1. તો હવે આપણે 1 ને આ બાજુ લઈ જઈએ તો 27 બરાબર n, તેથી n બરાબર 27, તેથી શ્રેણીમાં 27 પદો હશે આપણો જવાબ થયો. આપણે ચોથો ને પાંચમો દાખલો આ રીતે ગણી શકીએ.